गुड मॉर्निंग बाळको, आपणे धोरण एक विषय गणित प्रकरण 12 नाळू भणीशुं। पहेला आपणे जोईए के आ विस्तीर्ण अट केवाय, बेसिक कालो सिक्को, 2 रुपयानो सिक्को केवाय, 10 रुपयानो सिक्को केवाय, 2000 ની નોટ, એવું આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા। હવે અહીંયા આપણે આપેલ રકમના છૂટા કરી, આપણે અહીંયા રકમ આપેલી હોય ને આપણે છૂટા કરવાના, તો કઈ રીતે કરવાના? જો અહીંયા 30 રૂપિયા આપેલા છે, અહીંયા 10 10 ને 10 10 10 ની 3 નોટ છે એટલે 30 રૂપિયા થયા। એટલે આ રીતે છૂટા કરેલા આપેલા જ છે અહીંયા। હવે આના આપણે છૂટા કરવાના, તો આપણે જો 3 3 10 છે એટલે આપણે પાછળના 10 ના છૂટા કરી તો કેટલા થાય? તો 10 એના મૂકવાના રહે 10 10। હવે શું કરવા? લીટી કરી જો, આપણે આના છૂટા કરવાના, જેના છૂટા કરવાના એની નીચે લીટી કરવાની। તો આ 10 ના છૂટા કરી તો કેટલા થાય? તો 5 5 થાય ને, 5 5 5 ની 2 નોટો લઈએ તો 10 થાય ને, તો એ રીતે બરાબર। તો આ છૂટા કર્યા। હવે અહીંયા બીજા નંબરના 10 છે એના છૂટા કરીએ આપણે। જો પહેલા 10 તો લખી દઈએ, 10 વત્તા આ 10 નીચે લીટી કરી એના છૂટા કરવાના આપણે। તો 5 વત્તા 5 થઈ ગયા આના છૂટા। હવે આ બે 5 છે એના એ લખવાના, તો વત્તા 5 વત્તા 5 થઈ ગયું। ઓકે, હવે આ 10 બાકી રહ્યા, તેની નીચે આપણે લીટી કરીએ એટલે એના છૂટા કરવાની એવી ખબર પડે આપણે। તો આ 10 ના છૂટા કરીએ તો 5 વત્તા 5। હવે આ જોઈ જોઈને લખવાનું, 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 તો થઈ ગયા। હવે બધા 5 5 આવ્યા, તો હવે છેલ્લે 5 છે એના આપણે છૂટા કરીએ। જો આ 5 ના 5 લખવાના, વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5। હવે જે 5 ના છૂટા કરવાના એ લખવાના નહીં, 5 ના 5 એના છૂટા કરવાના। તો આપણે 2 નો સિક્કો લઈએ, 2 ના 2 સિક્કા લઈએ અને 1 નો 1 સિક્કો લઈએ તો 5 થાય। તો એ રીતે જો, 2 વત્તા 2 અને વત્તા 1 તો થઈ ગયા 2 2 4 અને 1 5। હવે જો આપણે અહીંયા આ 5 ના છૂટા કરીએ, હવે પાછળલા જો 5, હવે એના એ લખીએ પહેલા 5 વત્તા 5 વત્તા 5। હવે આ 5 ને આપણે છૂટા કરવાના એટલે એના 5 લખવાના નહીં, તો 2 વત્તા 2 વત્તા 1। હવે આ 2 આ છૂટા કરેલા એ આપણે લખી દેવાના, 2 વત્તા 2 વત્તા 1 તો થઈ ગયા। આ રીતે આપણે 5 રીતે છૂટા કર્યા। આગળ પણ થઈ શકે, આપણે જેટલી વાર કરવા એટલી વાર છૂટા કરી શકે। તો આપણે આ આપેલ રકમ છે 30 રૂપિયા એના આપણે છૂટા કર્યા, એવી રીતે 50 20 ના પણ આપણે છૂટા કરી શકે। ગણો અને ખાલી જગ્યા પૂરો। અહીંયા ચોકલેટ આપી છે, 1 ચોકલેટ નો 1 રૂપિયો, શું કીધું છે અહીંયા, 1 ચોકલેટ નો 1 રૂપિયો। તો અહીંયા 2 ચોકલેટ આપી છે, તો 2 ચોકલેટ ના ખાલી જગ્યા આપી છે તો શું લખીએ? જો 1 ચોકલેટ નો 1 રૂપિયો થાય તો આપણે 2 ચોકલેટ લેવી છે, તો આ 1 ચોકલેટ નો 1 રૂપિયો અને બીજી ચોકલેટ લઈએ તો 1 રૂપિયો આવે, તો 1 ને 1 કેટલા થાય? 2 થાય ને, તો અહીંયા 2 ચોકલેટ ના કેટલા થાય? 2 રૂપિયા, કેટલા થાય? 2 રૂપિયા। આ 1 ચોકલેટ 1 રૂપિયાની અને આ બીજી 1 ચોકલેટ 1 રૂપિયાની, તો 1 ને 1 થઈ ગયા 2, તો 2 રૂપિયા। હવે અહીંયા પેન્સિલ નું ચિત્ર આપેલું છે, તો આ 1 પેન્સિલ છે, 1 પેન્સિલ જ 3 રૂપિયા છે। આપણે દુકાનમાં લેવા જઈએ તો એમ કે 1 પેન્સિલ જ 3 રૂપિયા, તો આપણે 1 પેન્સિલ નથી લેવાની, કેટલી લેવાની છે? 3 પેન્સિલ લેવાની છે। તો અહીંયા એમ કીધું 1 પેન્સિલ ના 3 રૂપિયા, તો જો અહીંયા 1 પેન્સિલ ના 3 રૂપિયા, આ બીજી પેન્સિલ છે એના પણ 3 અને આના પણ 3, આ 3 3 3 એક પેન્સિલ ના 3 રૂપિયા થયા। તો આપણે આટલા ભેગા કરીને દુકાનવાળાને આપવાના, તો 3 ને 3 6 6 ને 3 9, તો 3 પેન્સિલ ના કેટલા રૂપિયા થાય? 9 રૂપિયા, કેટલા થાય? 9 રૂપિયા। એ રીતે આપણે ગણતરી કરી શકીએ। હવે કુલ કેટલા રૂપિયા થાય તે લખો। અહીંયા જો 1 રૂપિયાના 4 સિક્કા અને 2 રૂપિયાના 4 સિક્કા, કેટલા કીધા છે?
एक रुपया ना चार सिक्का अने बे रुपया ना चार सिक्का। तो जो आपने करी लिए आ एक रुपया ना चार सिक्का, तो आ एक रुपयो आ बे त्रण अने आ चार सिक्का थई गया। हवे बे रुपया ना चार सिक्का, पण बे रुपया ना पण चार सिक्का लेवाना, बे रुपया ना पण आ एक बे त्रण अने चार लीधा। जो आ एक रुपया ना चार सिक्का अने आ बे रुपया ना पण चार सिक्का, तो आपणे बधा भेगा करीने गणीए तो केटला रुपया थाय। जो एक बे त्रण चार, चार थया। हवे आ जो बे रुपया नो सिक्को ने चार ने बे छ, छ ने बे आठ, आठ ने बे दस, दस ने बे बार, थई गया। केटला थया? तो बार रुपया। केटला थाय? बार रुपया। હવે અહીંયા 5 રૂપિયાના 6 સિક્કા અને 10 રૂપિયાના 3 સિક્કા, 5 રૂપિયાના કેટલા કીધા છે? 6 સિક્કા, તો આપણે કરી જોઈએ। જો 5 રૂપિયાના 6 સિક્કા 1 2 3 4 5 અને 6, 6 સિક્કા થઈ ગયા। 5 રૂપિયાના કેટલા કીધા છે? 6 સિક્કા। હવે 10 રૂપિયાના 3 સિક્કા, તો અહીંયા 10 રૂપિયાના 3 સિક્કા લઈએ। આ 10, 1, આ 2 અને 10 રૂપિયાના 3 સિક્કા થઈ ગયા। જો આ 5 રૂપિયાના 6 સિક્કા ને 10 રૂપિયાના 3 સિક્કા, તો આપણે બધા ભેગા કરી દેજો। 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30। હવે 30 માં કેટલા ઉમેરના? 10, 30 ને 10 40, 40 ને 10 50 અને 50 ને 10 60, તો કેટલા રૂપિયા થયા? કુલ 60 રૂપિયા। તો આ રીતે તમારે પૈસાની ગણતરી કરતા શીખવાનું।